પામીરના મેદાનમાં સાહિત્ય પણ એક અમૂલ્ય વસ્તુ છે સર્જાયેલા સાહિત્ય જગતની મહાન સેવા બજાવી છે અવનવી બાબતો માટે અને અનેક વિષયો સંબંધી સાહિત્ય દ્વારા જગતને હંમેશા જાણવાનું મળતું રહ્યું છે સાહિત્યનું સર્જન માનવ જગતની એક મહાન સેવા ભજવે છે આમાં શરત એ છે કે એ સાહિત્ય સર્જનાત્મક હોવું જોઈએ પીર સબ્જા અલી હવે પામીરના ભયાનક પ્રદેશ તરફ જવાના હતા અને તેઓ એ પ્રદેશથી તદ્દન અજ્ઞાત હતા પરંતુ તારીખ ત્રીસમી જુલાઈ ઓગણીસો ને ત્રેવીસના મિશગાર ખાતે અંગ્રેજ અધિકારીઓએ તેમને જે પુસ્તક આપ્યું તેમાં પામીરના પ્રદેશ સંબંધી પુષ્કળ માહિતી હતી જે પીરને અત્યંત ઉપયોગી થઈ પડી પામીરનો ઇતિહાસ એ ધરતી માટેની બીજી વિગતો એમ ઘણી બાબતો પુસ્તકમાં આપેલી હતી પુસ્તકની ભાષા જો કે અઘરી હતી છતાં પીર તેમાં લખવામાં આવેલું સમજી શક્યા હતા દરમિયાન દસ્તાવેજો જે આગળ મુસાફરી માટે જરૂરી હતા તે માટે ફોટાઓ પણ આવી ગયા હતા અને પામીરની પેલે પારથી સરેફુલ નામના સ્થાનેથી એક ઇસ્માઇલી અમલદાર પણ આવી પહોંચ્યો હતો જેમનું નામ શરીફાઓ હતું શરીફાઓ જે જગ્યાએ અમલદાર હતા તે જગ્યા માટે ઘણી વાતો પીરે સાંભળેલી હતી ખાસ કરીને ચીનના દમન અને જુલમ માટે પીર પાસે ઘણી રજૂઆતો કરવામાં આવી હતી પીર જ્યારે ગિલગીટથી રવાના થયા હતા તે વખતે બ્રિટિશ અમલદારોએ પણ પીર સબજા અલીને ચીનની દમાનદારી નીતિ માટે ચેતાવણી આપી હતી શરીફો ખાસ પીરની વ્યવસ્થા કરવા આવ્યા હતા શરીફો ફારસી ભાષા પણ જાણતા હતા તેથી પીરને તેમના સાથે વાતચીત કરવાની ઘણી જ સગમતા થઈ પડી હતી પીરને મળીને એ ફિદાઈ ઇસ્માઈલી અમલદાર ઘણો જ રાજી થયો હતો અને પોતાને ઈમામના પ્રતિનિધિની સેવા કરવાની તક મળી તે માટે તેણે પોતાનો આનંદ જાહેર કર્યો આ પછી કાફલો મિશગારથી રવાના થઈ આનંદભરી વાતો કરતો કરતો શિરીન નામની જગ્યાએ આવી પહોંચ્યો જે એક મેદાન હતું આ જગ્યામાં કુદરતી રીતે કોઈ એક પ્રકારની સુગંધ પ્રસારી રહી હતી જેથી મન આનંદથી ભરાઈ ગયું હતું ખૂબ જ રણિયામણી આ જગ્યા હોવા છતાં તે એટલી બધી ઊંચાઈએ હતી હતી કે હોવાના કારણે ભૂખ નાશ પામી ઉપરાંત થોડું ચાલતા શ્વાસ ચડી આવતો હતો કારણ હોવાના કારણે બરોબર શ્વાસ લઈ શકાતો ન હતો આ મેદાનમાં વસતા જાનવરોનો જઠરંગીન પણ મંદ પડી ગયેલો જોવા મળ્યો હતો કારણ તેઓ મેદાનમાં ઉગેલું થોડુ ઘાસ ખાઈને સંતોષ માનતા જણાયા હતા પીર જ્યારે શિરીન મેદાનમાં આવ્યા હતા તે વખતે એક બીજો કાફલો પણ ત્યાં આવ્યો હતો એ કાફલાએ ચા નાસ્તો તૈયાર કરી પીરના કાફલાની પણ પરણોગતા કરી હતી તેઓ સમક્ષ કેટલીક વાનગીઓ ધરાવવામાં આવી હતી પરંતુ ત્યાંની વિચિત્ર આબોહવાને કારણે અને તેમના સાથીઓ કશું જ ખાઈ શક્યા ન હતા છતાં એ જગ્યાએ રાત પસાર કરવાની હોય રુચિ મુજબ સહુજે નાસ્તો કર્યો અને તેને ઇન્સાફ આપ્યો હતો એ મેદાનમાં માખોનો પણ ઘણો ઉપદ્રવ હતો સંખ્યાબંધ માખો આજુબાજુ ફરીને ગણગટાટ કરતી હતી પરંતુ આ બધું નિભાવી લીધા વગર અન્ય કોઈ જ ઉપાય ન હતો અગાઉ જણાવી ગયા છીએ તેમ પીરને હુંઝાના મીરના શહેઝાદાઓ ફોલ્ડિંગ બેડ ખુરશી વગેરેની સગવડ આપી હતી કારણ શહેઝાદા આગળ પીરની મુસાફરીની તકલીફો અને તેમના પર પડતી જરૂરિયાતોથી વાકેફગાર હતા આ મેદાનમાં શહેઝાદાના આપેલા ફોલ્ડિંગ બેડ ઘણા જ કામમાં આવ્યા હતા તેઓએ ત્યારે ઊભો કરી શકાય એવો તંબુ પણ શહેઝાદાએ આપ્યો હતો જે પણ મેદાનમાં કામ આવ્યો પરંતુ તંબુ ઊભો કરવામાં આવ્યો અને આપેલ બેડ પર સહુએ આરામ કર્યો અને આ રાત વિચિત્ર મેદાનમાં પસાર કરી તારીખ પહેલી ઓગસ્ટ ઓગણીસો ને ત્રેવીસની ગુરુવારના સવારે કાફલાએ શિરીન મેદાનમાંથી જ્યારે આગળ કૂચ કરી ત્યારે પુષ્કળ ઠંડી પડી રહી હતી સામે ઊંચા ઊંચા પહાડો દેખાતા હતા અને જે બરફથી ઢંકાઈ ગયા હતા આખો માર્ગ સુમસાન હતો અને એટલો બિહામણો લાગતો હતો કે નબળી છાતીવાળો ડરથી જ મરી જાય શિરીન મેદાનમાંથી કાફલો એક બીજા મેદાનમાં આવી પહોંચ્યો જેનું નામ કલિક હતું એ વખતે બપોર થઈ ચૂકી હતી છતાં ઠંડીનું જોર ઓછું નહોતું થયું પીર સબજા અલી ત્યારે બાર હજાર એકસો ને પચાસ ફૂટની ઊંચાઈ પર હતા આગલા મેદાનના જેમ અહીં પણ હવા પાતળી હતી તેથી શ્વાસ લેવામાં પડતી મુશ્કેલી સહુ અહીં પણ અનુભવી રહ્યા હતા આ મેદાનમાં સરેફુલથી ઇસ્માઈલીઓનું એક ડેપ્યુટેશન આવ્યું હતું ડેપ્યુટેશનમાં સરેકુલના મુખી ઇમામ દાદ અને બીજા આગેવાનો હતા પીર આવી પહોંચતા સહુ એકબીજાને પરસ્પર ભેટ્યા એ લોકો ઇમામના પ્રતિનિધિને જોઈને અત્યંત આનંદમાં આવી ગયા હતા મેદાનમાં ગાલીચા બિછાવવામાં આવ્યા હતા અને ચા તૈયાર કરવામાં આવી હતી શરીરકુલથી આવેલ ફિદાઈ ઇસ્માઈલીઓ પોતા સાથે સૂકો મેવો ઉપરાંત સ્વાદિષ્ટ કબાબ તૈયાર કરીને લાવ્યા હતા પરંતુ આગલા મેદાનની જેમ જ ખાવા પ્રત્યે રુચિ નહોતી થઈ તેમ અહીં પણ બન્યું સામે સ્વાદિષ્ટ વાનગી હોવા છતાં કોઈને તેને ચાખવાની પણ રુચિ નહોતી ઉપરાંત સહને ચકરી આવતી હતી અને ગભરાહટ થતી હતી આ મેદાની પ્રદેશના લોકો અત્યંત ખૂબસૂરત જોવા મળ્યા હતા અહીંના લોકો રૂપાળા હતા તેમ કદાવર પણ હતા તેમની ચામડીનો રંગ સફેદ દૂધ જેવો હતો અને ગાલ ગુલાબી હતા જેમ તેમના શરીર ખૂબસૂરત હતા તેમ તેમના હૃદય પણ એટલા જ ખૂબસૂરત હતા પામીરના આ ખીણ પ્રદેશમાં જાનવરો માટે પુષ્ટિકારક ઘાસ ઉત્પન્ન થતી હતી માણસો પોતાના પશુઓને અહીં ચારવવા માટે આવતા હતા લાખો જાનવરો અહીં ખાસ ખાવા આવતા હતા છતાં એ ભૂમિ એટલી વિશાળ જણાઈ હતી કે લાખો જાનવરો ત્યાં આવેલા દેખાયા હોવા છતાં તેઓ કોઈ વિસાતમાં લાગતા ન હતા ત્યાં ઇસ્માઈલીઓ ઉપરાંત કરગેજ નામની પણ એક પ્રજાનો વસવાટ હતો જેમનું મૂળ તાતરીઓમાંથી હોવાનું જણાવવા મળ્યું હતું એ કોમના લોકોના નાક ચપટા અને મોઢાના બે દાંત બહાર દેખાયા હતા અહીં લાલ અને કાળા કાફરો તરીકે ઓળખાતી જાતી પણ રહેતી હતી ઉપરાંત જણાવી ગયા તેમ ધરતીનો પટ ઘણો વિશાળ હોવાથી અહીં સારી સંખ્યામાં વસ્તી હોવા છતાં વધુ ઉજળ અને સુમસાન લાગતું હતું અહીં જે જુદી જુદી કોમો વસવાટ કરતી હતી તેઓ વચ્ચે ધાર્મિક બાબતમાં મતફેરી હોવાનું પણ જોવા મળ્યું હતું રાતા અને કાળા કાફરો તરીકે ઓળખાતી જાતિ તો મઝહબમાં માનતી જ ન હતી પીરે એમ પણ સાંભળ્યું હતું કે એ જાતિ તો મનુષ્યોનો વધ પણ કરતી અને પોતે મારી નાખેલા માણસોના ડોકાઓનો સંગ્રહ કરતી લાલ કાફરોના નામ પાછળનો ઇતિહાસ પણ પીરને જાણવા મળ્યો એ લોકોના શરીરનો રંગ તાંબા જેવો લાલ હોવાથી અને પોતાના આમાનુષી કૃતિઓ વડે તેઓ વરુ જેવી પ્રકૃતિ ધરાવતા કાફરો તરીકે એમ એ રીતે લાલ કાફરો તરીકે ઓળખાતા હતા એ જાતિની સ્ત્રીના વાળ અત્યંત ટૂંકા જોવા મળ્યા હતા મરી ગયેલા માણસની લાકડાની મૃતિ બનાવીને તેની પૂજા તેઓ કરતા હતા તદ્દન જંગલી અવસ્થામાં રહેતા એ લોકો માનવ સંસ્કૃતિ માટે એક મોટી શરમરૂપ જણાયા હતા ત્યાં તુર્કી ભાષા બોલાતી હતી પરંતુ તુર્કીના ઇસ્તાનબુલમાં બોલાતી ભાષા કરતાં એ ભાષા તદ્દન જુદી જણાઈ હતી લાલ કાફરો અને કાળા કાફરો કરતાં પણ ત્યાંના ફરગેજ જાતિ પણ જનૂની અને ભયંકર જોવા મળી હતી માનવભક્ષી લોકો જ્યાં રહેતા હતા એવા એ ભયંકર સ્થળે પણ ઇમામના આશકો નિર્ભયતાથી વસવાટ કરતા રહ્યા હતા એ પ્રદેશનો નિરતી કદાવ તેમના ઇમામના કોઈ ખલલ નહોતો પડી શક્યો જો કે લોકોએ પોતાના જીવનમાં એક પણ વખત ઇમામના દીદાર નહોતા કર્યા છતાં એક સાચા ઇસ્માઇલીમાં હોવું જોઈએ તેવું અડગ ઇમાન તેઓના પાસે હતું બલકે વરસમાં એક વખત કે થોડાક વરસમાં એક વખત ઇમામના જાહેરી દીદાર કરનારાઓ માટે પણ સબકરૂપ તેઓનું ઈમાન હતું પીર માટે ઊનના ધાબડાઓમાંથી તંબુ ઊભો કરવામાં આવ્યો હતો એ પ્રદેશમાં વરસમાં એક વખત પશુને ઘાસચારો ખરાવવાની મોસમ શરૂ થતી હતી અને પીર સબજાલી જ્યારે એ પ્રદેશમાં પહોંચ્યા હતા ત્યારે એ મોસમ શરૂ થઈ હતી સેંકડો ઇસ્માઈલીઓ એ આ જગ્યા એ એકઠા થયા હતા અને એ દ્રશ્ય વિરલ હતું એક ભવ્ય મજલિસનું આયોજન કરવામાં આવ્યું મજલિસમાં પીર સબ્જા અલીએ ગજવામાંથી હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અલેવસલામનો જમાતો જાગે મુબારક તાલિકાનો વાંચન કાઢ્યો તેઓએ ગજવામાંથી જેવો તાલિકો મુબારક કાઢ્યો કે તુરત મજલિસમાં હાજર રહેલા સેંકડો ઇસ્માઇલી પુરુષો સ્ત્રીઓ અને બાળકો સીજદામાં ગયા આ રીતે તેઓએ ઇમામના શુક્રાનો અદા કરવા સાથે તાલિકાનું સન્માન વિચારવા જેવી અને પ્રેરક હતી આ પછી સઘળા ઇસ્માઈલીઓ કતારબંધ પીર સબ્જા અલી પાસે આવ્યા અને તાલિકા મુબારકને ચુંબન કર્યા એ વખતે તેમની સહુની આંખોમાં આંસુ વહી રહ્યા હતા એ દ્રશ્ય અત્યંત હૃદય સ્પર્શી અને રણિયામણો હતો આખા પ્રવાસ દરમિયાન આવું વિરલ દ્રશ્ય પીર સબજા અલીએ નહોતું જોયું ચાલુ વાયસ દરમિયાન કેટલાક ઇસ્માઇલીઓ આપસમાં અને ધીમે ધીમે તેમની ભાષામાં કશી વાતચીત કરી રહ્યા હતા આ લોકો શું કહેતા હતા તે પીર કે તેમના સાથીઓ ન સમજી શક્યા જરૂર કંઈક બન્યું હોવું જોઈએ કારણ તેમ ન હોય તો તાલિકા મુબારકને આટલી માન આપતા એ લોકો ચાલુ મજલિસમાં વાતચીત કરે એ ગદી બનાવજોગ ન હતું શું બન્યું હશે પીર સબજા અલી જાણવા માટે આતુર બની ગયા પણ એ લોકો કશું જ ન બોલ્યા અંતે જ્યારે મજલિસ પછી પીર જાણવા માટેનો આગ્રહ ચાલુ રાખ્યો ત્યારે ઇસ્માઇલીઓના બે આગેવાનો પીરના તંબુમાં આવ્યા અને ખુલાસો કરતા કહ્યું આપ કશી ચિંતા કરશો નહીં અમે અમારાથી બનતું સર્વે કરશું તેઓના આમ કહેવાનું કારણ પૂછતા તેમણે કહ્યું અહીંના ચીનાઓ ઘણા જ ઘાતકી અને કરૂર છે અને વિદેશીઓ પણ ઘણો જ જુલ્મ ગુજારે છે આ લોકો આપને કોઈ ત્રાસ ન આપે તે માટે અમે તાકેદારી રાખી રહ્યા છીએ આપના તંબુની આસપાસ પણ ચીનાઓ હોય તેવી અમને શંકા છે તેથી અમે પૂરતા જાગૃત છીએ અને આપને કશી પણ આંચ ન આવે તે માટે જરૂર પડશે તો અમે અમારા માથા પણ આપી દઈશું પીર સબ્જાલી આ લોકોની આવી અનુપમ ફિદાગીરી અને સભાનતા જોઈને આશ્ચર્યચકિત બની ગયા આ લોકો પોતાની ફરજ માટે કેટલા જાગૃત હતા અને ત્યાંથી પરિસ્થિતિ મુજબ કેટલી તાકેદારી લઈ રહ્યા હતા તે પણ આ પરથી જાણવા મળ્યું આ પછી પીર સબજા અલીએ પણ જોયું કે કેટલાક ચીનાઓ તેમના તંબુના આસપાસ ફરી રહ્યા હતા તેમનામાં રહેલી કરૂરતા તેમના મોઢા જોતાં જ જણાઈ આવતી હતી રાત તંબુમાં પસાર થઈ અને જ્યારે સવાર પડી ત્યારે તો પુષ્કળ ઠંડી પડતી હતી મોઢું ધોવા માટે જે પાણી લાવવામાં આવ્યું હતું તે પાણી જામીને બરફ બની ગયું હતું આવી સખત ઠંડી હોવાથી બીજી મજલિસ તંબુમાં જ ભરવામાં આવી ત્યાંના લોકો તંબુને પોતાની ભાષામાં ખરગા કહેતા હતા અહીં એક બીજી મુશ્કેલી નડી સઘળા ઘડિયાળો બંધ પડી ગયા હતા તેથી કેટલો સમય થયો છે તે જાણી નહોતું શકાયું સૂર્ય માથે આવતા સમય જાણવો એમ નક્કી કરતા આ રમજાન અલીભાઈએ જણાવ્યું કે અહીં બે દિવસથી સૂર્ય જ ઉગ્યો નથી જ્યાં બે દિવસથી સૂર્યના દર્શન ન થયા હોય ત્યાં કેટલી ઠંડી હશે અને પીરને કેટલી તકલીફ પડી હશે તેની કલ્પના જ કરવી રહી પરંતુ આવી સખ્ત ઠંડીમાં પીર ચીનાઓ ગરમ વસ્ત્રો પહેરીને પીરના તંબુના આજુબાજુ ફરી રહ્યા હતા બીજી બાજુ સ્થાનિક ઇસ્માઇલીઓ ચીનાઓની હાલચાલ પર બારીક નજર રાખી રહ્યા હતા અને ચીનાઓ જો પોતાના જનૂન પર જાય અને કોઈ કુકર્મ કરી બેસે તો તેમનો બરાબર સામનો કરવા માટે તૈયાર બેઠા હતા ચીનાઓ કદાચ આ જાણી ગયા હતા જેનાથી તેઓએ હમણાં સુધી કશું જ અનુચિત વર્તન દેખાવ્યું નહોતું પીરને હજુ આગળ વધવાનું હતું અને તે પણ જલ્દી જ જવાનું હતું કારણ જો તેઓ જલ્દી આગળ ન જાય તો આગળનો પ્રદેશ બરફથી ઢંકાઈ જવાનો હતો અને તે પછી બરફ ન ઓગળે ત્યાં સુધી રાહ જોવી પડે જોકે તેઓ એ વખતે જે પ્રદેશમાં હતા ત્યાં પુષ્કળ બરફ પથરાઈ ગયો છતાં તે પછી જ્યાં જવાનું હતું ત્યાં બરફ પથરાવાનો સમય હતો આથી સમય ન ગુમાવતા આગળ વધવા માટે નિર્ણય લેવામાં આવ્યો આ મુશ્કેલ માર્ગે ચાલી શકે તેવી ખુશગાવ જંગલી ગાય તેમજ ઘોડાઓ પર પીર પાસે હતા અને અંતે સહુની રજા લઈને ખુશગાંવ પર સવાર થઈને પીરનો કાફલો વધુ ભયંકર પ્રદેશ તરફ રવાના થઈ ગયો ઉપરોક્ત લેખન ઇતમાદી સુલતાનવી નૂર મહમ્મદે કરેલ છે અને વાંચન અલીશા દેવાણીએ કરેલ છે